ધારો કે આપણી પાસે કોઈ સંખ્યા એ છે અને તેમાં આપણે એક સંખ્યા બી ઉમેરી રહ્યા છીએ અને તેનો સરવાળો કરતા આપણને એક સંખ્યા મળે છે સી અને એમ પણ કહ્યું છે કે આ એ અને બી એ બંને અસમય સંખ્યાઓ છે બંને અસમય સંખ્યાઓ છે તો હવે શોધવાનું એ છે કે આ જે જવાબ તરીકે સી મળશે તે અસમય સંખ્યા હશે કે સમય સંખ્યા હશે વિડીયો અટકાવીને તમે જવાબ જાતે મેળવવાનો પ્રયત્ન કરો અહીં એ અને બી શું છે અહીં એ અને બી કેવી અસમય આપણે જાણતા નથી માટે સી તરીકે જવાબમાં શું મળશે તે ચોક્કસપણે કહી શકાય નહીં વ્યવસ્થિત ઉદાહરણ સાથે સમજીએ ઉદાહરણ તરીકે હું અહીં પહેલા એવી બે સંખ્યાઓ લઈશ કે જે બંને અસમય હશે પણ તેમનો સરવાળો કરતા આપણને સમય સંખ્યા મળે ચાલો તે જોઈએ કે ધારો કે એ બરાબર આપણી પાસે અસમય સંખ્યા છે પાય અને બી બરાબર પાસે છે છે આ બંને સંખ્યાઓ અને જો હવે તેનો સરવાળો કરીએ તો તે થશે પાય વત્તા એક ઓછા પાય જુઓ કે અહીં પ્લસ અને માઇનસ પાય દૂર થઈ જશે માટે આપણી પાસે ફક્ત એક બાકી રહે જે સમય સંખ્યા છે અહીં લખીએ કે એક એ સમય સંખ્યા છે તમે આ રીતે કોઈ પણ અસમય સંખ્યા લઈ શકો દાખલા તરીકે આપણી પાસે બદલે અસમય સંખ્યા છે વર્ગમૂળ અને તેમાં બીજી સંખ્યા ઉમેરીએ એક ઓછા વર્ગમૂળ બે તો અહીં પણ જે જવાબ મળશે તે થશે એક એટલે કે સમય સંખ્યા એકની જગ્યાએ તમે એક દ્વિતીયાંશ કે એવી કોઈ પણ સંખ્યા લઈ શકો જે સમય છે પણ આ રીતે આ પ્રકારની બે અસમય સંખ્યાઓનો સરવાળો કરતા જવાબ તરીકે સમય સંખ્યા પણ મળી શકે આપણે એવી પણ સંખ્યાઓ લઈ શકીએ કે તે બંને અસમય હોય અને તેમનો સરવાળો કરતા પણ આપણને અસમય સંખ્યા જ મળે દાખલા તરીકે એ ની કિંમત છે પાય પ્લસ બી ની કિંમત પણ પાય છે હવે જો તેમનો સરવાળો કરીએ તો આપણને મળે ટુ પાય જે અસમય સંખ્યા જ છે અથવા આ રીતે પણ દર્શાવી શકીએ કે એની કિંમત પાય છે અને તેમાં આપણે બીજી અસમય સંખ્યા ઉમેરીએ છીએ વર્ગમૂળ બે અને તેનો જે જવાબ થશે તે થશે પાય પ્લસ વર્ગમૂળ બે આ પણ એક અસમય સંખ્યા છે તેથી કહી શકાય કે જો આપણી પાસે ચોક્કસ સંખ્યાઓ ન હોય પણ એમ કહેલું હોય કે આ બંને સંખ્યાઓ અસમય છે તો આપણે ચોક્કસપણે જવાબ આપી શકાય નહીં કે તેનો જવાબ સમય મળશે કે અસમય હવે આ જ બાબત આપણે ગુણાકાર સાથે સમજીએ ફરીથી ધારો કે આપણી પાસે એક સંખ્યા છે એ અને તેને ગુણ્યા લઈએ બી જેનો જવાબ આપણને એક સંખ્યા મળે છે સી તેમજ અહીં પણ કહ્યું છે કે એ અને બી બંને અસમય સંખ્યાઓ છે તો તેનો ગુણાકાર સમય સંખ્યા મળશે અસમય સંખ્યા મળશે કે ચોક્કસ રીતે કહી શકાય નહીં તે તમે વિડીયો અટકાવીને જાતે વિચારવાનો પ્રયત્ન કરો અને જે રીતે આપણે સરવાળા માટે ઉદાહરણ લીધા તે રીતે ગુણાકાર માટે પણ અમુક ઉદાહરણ લઈને પછી તમે તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરો ફરી વખત અસમ્ય સંખ્યા તરીકે પાયનો ઉપયોગ કરીએ ધારો કે એ બરાબર એકના છેદમાં પાય છે અને તેને ગુણ્યા બી બરાબર ફક્ત પાય છે હવે તેમનો ગુણાકાર કરીએ તો પાયના છેદમાં પાય મળે જેની કિંમત થશે એક આમ અહીં બે અસમય સંખ્યાઓનો ગુણાકાર આપણને એક સમય સંખ્યા મળે છે પાયની જગ્યાએ તમે બીજી અસમય લઈને પણ ગણતરી કરી શકો બીજું ઉદાહરણ લઈએ કે ધારો કે હવે આપણી પાસે એક અસમય સંખ્યા છે પાય અને તેને ગુણ્યા બીજી અસમય સંખ્યા પાય જ લઈએ તેનો ગુણાકાર કરતા આપણને મળે પાયનો વર્ગ જે હજુ પણ અસમય સંખ્યા જ છે તેથી અહીં લખીએ કે પાયનો વર્ગ એ અસમય સંખ્યા છે હવે તેવું જરૂરી નથી કે બે એક સરખી અસમય સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો તેનો વર્ગ જે છે એ અસમય જ મળે તે પણ એક ઉદાહરણ સાથે સમજીએ ધારો કે આપણી પાસે એક અસમય સંખ્યા છે વર્ગમૂળ બે અને તેને ગુણ્યા ફરી વખત વર્ગમૂળ બે કરીએ તો જવાબ તરીકે આપણને મળશે બે જે ચોક્કસ એક સમય સંખ્યા છે આમ કહી શકાય કે જ્યાં સુધી આપણે ચોક્કસ અસમ્ય સંખ્યાઓ કઈ છે તે જાણતા ન હોઈએ ત્યાં સુધી તે બંનેનો ગુણાકાર અસમ્ય મળશે કે સમય મળશે તે કહી શકાય નહીં ટૂંકમાં બે અસમ્ય સંખ્યાઓનો સરવાળો કે ગુણાકાર એ સમય સંખ્યા પણ હોઈ શકે કે અસમય સંખ્યા પણ હોઈ શકે